Hello friends, welcome back to my channel. This is my lecture series on articles of English grammar. Friends, this is a fourth part on articles, and without further ado, let's learn articles. Friends, in this part, we are going to discuss the exercise on articles. We are going to solve some exercises on the basis of what we have discussed so far. So, let us start and happy learning. The first sentence: we should help dash a needy. So fill in the blanks with the articles, either definite article or indefinite article. Aaje apne je exercise karvana chahiye te che fill in the blanks jema tamare articles no upyog kari ane khali jagyao purvani chhe. Indefinite article etle ke A or N, અને definite article એટલે કે the, બરાબર ને? એટલે આ બે પ્રકારો છે, indefinite article અને definite articles. ઓકે, તો A, N or the નો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરી. We should help dash need. Second, this is dash boy who is clever. Where is dash book that I gave you yesterday? Dash girl in pink gray dress is my sister. This is blank pen. Dash pen is mine. Friends, તમે ત્યાં સુધી પ્રયત્ન કરી શકો અને ત્યારબાદ આપણે આન્સર્સ જોવાના છીએ, એટલે તમે ચેક કરી શકશો કે તમારા આન્સર્સ કેટલા સાચા છે. ધેટ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ ફૂલ સ્ટોપ, અને બીજું વાક્ય છે ખાલી જગ્યા એલિફન્ટ ઇઝ ફેટ. There lived blank fox in the forest. Dash fox was very cunning. Next, we help dash poor. Next is, he was wounded in dash leg. Last one, he is khali jagya Newton of our country. Okay, and another one, gold is dash precious metal. Okay, so now look at the answers. We should help the needy. Yeah. ધ આર્ટિકલનો યુઝ થશે કારણ કે નીડી એટલે જરૂરિયાતવાળા, તો આપણે જે જરૂરિયાતમંદ છે તેમને મદદ કરવી જોઈએ. તો અહીંયા જે નીડી એટલે કે એક વર્ગની વાત છે કે જે જરૂરિયાતમંદ વર્ગ છે તેની વાત છે. એટલે જ્યારે એક વર્ગની વાત હોય, એક વર્ગ માટે આપણે એનો ઉલ્લેખ થતો હોય, એક વર્ગનો ક્લાસનો, તો ત્યારે ધ આર્ટિકલ નો ઉપયોગ કરીએ છીએ.
Next is, this is the boy who is clever. So here, why the? કારણ કે અહીંયા બોય જે છે તે નાઉન ને આપણે ચોક્કસ કરી દીધું છે. કેવી રીતે? જુઓ, તેની તેની તેના પછી જે ક્લોઝ છે, હુ ઇઝ ક્લેવર, બરાબર. કયો છોકરો? એટલે કે જે હોશિયાર છે તે. ઓકે, એટલા માટે આ જે નાઉન જે છે તે કેવું થયું? ડેફિનેટ થયું, અને તેથી ડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ થાય, બરાબર. તો ખાલી જો પાછળનું જે ક્લોઝ ના હોય ને, હુ ઇઝ ક્લેવર, ખાલી આટલું જ વાક્ય હોય કે ધીસ ઇઝ ખાલી જગ્યા બોય, તો ત્યારે અ આર્ટિકલ આવશે, બરાબર. એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ આવશે કે ધીસ ઇઝ અ બોય. પરંતુ અહીંયા તે નાઉન ને શું કરેલું છે? એને ડિફાઇન કરી દીધું છે, બરાબર. એટલે કે એને ચોક્કસ કરી દીધું છે કે કયા છોકરાની વાત છે, કે તમે પર્ટિક્યુલર જે છોકરાની વાત કરો છો તે, બરાબર, કે જે હોશિયાર છે. So this is the boy who is clever. Now let us see next one. Where is the book that I gave you yesterday? Now see, અહીંયા પણ તે જ રીતે જે આગળનું જે વાક્ય છે, બીજું વાક્ય છે, તો તે જ રીતે અહીંયા પણ તે જ નિયમ લાગે છે. જુઓ કે બુકની આગળ, બુકની પૂર્વે શું છે? ધ આર્ટિકલ છે, બરાબર ને. એટલે કેમ? તો જો અહીંયા પણ બુક જે છે તે ચોક્કસ થયું છે, બરાબર ને. એટલે કે તે નાઉન ચોક્કસ થયું છે ક્લોઝના રેફરન્સ સાથે. તો કયા પુસ્તકની વાત છે? કે જે, જો વેર ઇઝ ધ બુક દેટ આઈ ગેવ યુ યસ્ટરડે, તે પુસ્તક ક્યાં છે જે મેં તમને ગઈકાલે આપ્યું હતું? ઓકે, તો અહીંયા કયા પુસ્તકની વાત છે? કોઈ એક પુસ્તકની વાત નથી, પરંતુ અહીંયા તે જે બુક છે, જે પુસ્તક છે, તે કઈ કયા પુસ્તકની વાત છે? કે જે મેં ગઈકાલે તમને આપ્યું હતું, બરાબર. એટલે તે ચોક્કસ થઈ જાય છે, અને તેથી જ અહીંયા ડેફિનેટ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. વેર ઇઝ ધ બુક દેટ આઈ ગેવ યુ યેસ્ટરડે? નેક્સ્ટ, The girl in pink dress is my sister. Okay? તો અહીંયા પણ જે ગર્લ છે તો એ કઈ છોકરી? તો કે ભાઈ જે પિંક ડ્રેસમાં છે તે. જે પિંક ડ્રેસમાં છે તે મારી બહેન છે. Okay? The girl in pink dress is my sister. This is a pen. જો અહીંયા બે વાક્યો છે. This is a pen. હવે અભ્યાસ કરજો આર્ટિકલનો, બરાબર. This is a pen. The pen is mine. Right? પહેલા વાક્યમાં કોઈ એક પેનની વાત છે, તેથી ઇનડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ થયો છે a pen. અને બીજા વાક્યમાં, એટલે કે તે જે વાક્ય છે તેમાં જે નાઉન છે ને પેન, તેનો રેફરન્સ ફરીથી બીજા વાક્યમાં કરવામાં આવેલો છે. એટલે કે તેનો ઉલ્લેખ બીજા વાક્યમાં પણ તે જ નાઉનનો થયો છે. એટલે કે જે નાઉનનો ઉલ્લેખ અગાઉ થઈ ગયો હોય તેનો ઉપયોગ જ્યારે બીજી વાર આપણે કરીએ છીએ ત્યારે તે ચોક્કસ બની જાય છે. ઓકે, અને તેથી જ ધ આર્ટિકલ વપરાય. This is a pen. The pen is mine. ઓકે, આ પેન છે અને આ જે પેનની હું વાત કરું છું તે પેન મારી જ છે. ક્લિયર? નેક્સ્ટ વન, ધેટ ઇઝ એન એલિફન્ટ. ધ એલિફન્ટ ઇઝ ફેટ. હવે તમે સમજી ગયા હશો, પહેલા વાક્યમાં એન એલિફન્ટ, કારણ કે કોઈ એક હાથીની વાત છે, કોઈ એક એલિફન્ટની વાત છે, અને જ્યારે બીજા વાક્યમાં તે જ એલિફન્ટનો ઉલ્લેખ થયો છે ફરીથી, અને તેથી તે ચોક્કસ થઈ જાય છે ને. એટલે ધ એલિફન્ટ ઇઝ ફેટ. ધેર લીવડ અ ફોક્સ ઇન ધ ફોરેસ્ટ. ધ ફોક્સ વોઝ વેરી કનિંગ.
હવે તમે અભ્યાસ કરો કે તે જ રીતે જે અગાઉ આપણે વાક્ય જોયા તે જ રીતે અહીંયા પણ તેનો નિયમ લાગુ પડે છે. બે વાક્યો છે અને બે વાક્યોમાં કોઈ કોઈ પર્ટિક્યુલર નાઉન જે છે તેનો ઉલ્લેખ બીજી વાર થયો છે. ત્યારે બીજી વાર થાય ત્યારે ધ આર્ટિકલ આવે અને પ્રથમ વાર થાય ત્યારે કોઈ એક એવો ઉલ્લેખ હોય ત્યારે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે એ અથવા એનનો ઉપયોગ થાય. ધેર લીવડ અ ફોક્સ ઇન ધ ફોરેસ્ટ. ધ ફોક્સ વોઝ વેરી કનિંગ. એટલે કે અહીંયા કયા ફોક્સની વાત છે કે જે ફોક્સની હું વાત કરું છું તે. બરાબર. એટલે એક શિયાળ રહેતું હતું ફોરેસ્ટમાં અને તે જ શિયાળ જે શિયાળની વાત કરું છું તે જ ફોક્સ એવું હતું લુચ્ચું. વી હેલ્પ ધ પુઅર. તો અહીંયા ધ આર્ટિકલ કેમ છે? કારણ કે પુઅર એ અહીંયા ગરીબ એક ક્લાસની વાત છે. બરાબર. એક વર્ગની વાત છે. He was wounded in the leg. તે ઘવાયો હતો. ક્યાં ઘવાયો હતો? તેના પગમાં. એટલે કે તેનો પગ ઘવાયો હતો. ઓકે. તો અહીંયા લેગ એ નાઉન ચોક્કસ બન્યું છે અને તેથી ધ આર્ટિકલ વપરાયો છે. He is the Newton of our country. હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે નાઉન છે ને ન્યૂટન. હવે ન્યૂટન તો પ્રોપર નાઉન છે, વૈજ્ઞાનિકનું નામ છે ને ન્યૂટન, આઇઝેક ન્યૂટન. તો જ્યારે પ્રોપર નાઉન હોય એટલે કે પર્સનલ નાઉન હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, તો તેની પૂર્વે કોઈ આર્ટિકલ વપરાતો નથી. ઓકે. મારું તમારું જે નામ છે તેની પહેલાં કોઈ આર્ટિકલ નો યુઝ થાય નહીં. પરંતુ અહીંયા આ વાક્યમાં ધ આર્ટિકલનો ઉપયોગ થયો છે. જોઈ રહ્યા છો તમે? તો કેમ? કારણ કે અહીંયા જે પર્સનલ નાઉન છે ને, વ્યક્તિનું નામ છે, તે નાઉન કોમન નાઉન બની ગયું છે. દાખલા તરીકે તમારા મહોલ્લામાં કોઈ સારું ક્રિકેટ રમતું હોય તો આપણે શું કહીએ છીએ કે ભાઈ આ જે અમારા મહોલ્લાનો સચિન તેંડુલકર છે. બરાબર ને? આપણે કહીએ છીએ ને, તો સચિન તેંડુલકર છે એટલે કે સચિન તેંડુલકર એને એક કોમન નાઉન આપણે બનાવી દીધું કે જે સચિન તેંડુલકર જેવું રમે અને તેવું ક્રિકેટ રમે તો તેને આપણે શું કહીએ છીએ કે ભાઈ સચિન તેંડુલકર. મારો એક એક્ઝામ્પલ લઈએ કે તમે કહો છો કે ભાઈ મારો જે મિત્ર મોહન છે તે સચિન તેંડુલકર છે. હવે તેનો અર્થ શું થયો? તેનો અર્થ એ થયો કે તે સચિન તેંડુલકર જેવું રમે છે. તો જ્યારે આ તેને આપણે કોમન નાઉન બનાવી દઈએ, બરાબર, એટલે ત્યાં તેની આગળ ધ વપરાય. દાખલા તરીકે બીજું ઉદાહરણ આપણે લઈએ તો કે કાલિદાસ ભારતના શેક્સપિયર છે. બરાબર. તો વિલિયમ શેક્સપિયર એ એક બ્રિટિશ નાટ્યકાર થઈ ગયા ને, વિલિયમ શેક્સપિયર તમે જાણો છો. અને અહીંયા આપણે કાલિદાસની સરખામણી કરીએ તેમની સાથે તો એ રીતે કહી શકીએ કે કાલિદાસ તે ભારતના શેક્સપિયર છે. બરાબર. તો એ જ રીતે આપણે બીજી રીતે પણ કહી શકીએ કે શેક્સપિયર તે અંગ્રેજી સાહિત્યના કાલિદાસ છે. ઓકે. તો આ જ રીતે અહીંયા જે વાક્ય છે તમે જોઈ રહ્યા છો કે હી ઇઝ ધ ન્યૂટન ઓફ અવર કન્ટ્રી. એટલે કે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક હોય, મહાન વૈજ્ઞાનિક હોય, ત્યારે તેના માટે આ શબ્દ વપરાયો છે ને ન્યૂટન, તો ત્યારે તે કોમન થઈ જાય છે અને તેથી ધ આર્ટિકલ વપરાય છે. હી ઇઝ ધ ન્યૂટન ઓફ અવર કન્ટ્રી. ગોલ્ડ ઇઝ અ પ્રેશિયસ મેટલ. મિત્રો, તમે અહીંયા જુઓ છો કે કયા આર્ટિકલનો ઉપયોગ થયો છે?
એ આર્ટિકલનો ઉપયોગ થયો છે એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ થયો છે. એ પ્રેસિયસ મેટલ કેમ એનો ઉપયોગ થયો છે? કારણ કે ગોલ્ડ એ એક કિંમતી ધાતુ છે, એટલે કે ગોલ્ડ ફક્ત ગોલ્ડ જ કિંમતી ધાતુ નથી, રાઈટ? એ કિંમતી ધાતુઓમાંની કોઈ એક, સમજાય છે? એટલે તેથી આપણે ઇનડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. ગોલ્ડ ઇઝ અ પ્રેશિયસ મેટલ. ગોલ્ડ ઇઝ એ પ્રેશિયસ મેટલ, એટલે કે જે પ્રેશિયસ મેટલ છે ને તેમાંની આ એક મેટલ છે. કયું? ગોલ્ડ. પ્લેટિનમ તે એનાથી પણ મોંઘું હોય છે, રાઈટ? હવે બીજી એક્સરસાઇઝ કરીએ છીએ. નેક્સ્ટ એક્સરસાઇઝ, ખાલી જગ્યા બુક યુ વોન્ટ ઇઝ આઉટ ઓફ પ્રિન્ટ. લેટ અસ ગો ટુ ડેશ પાર્ક. બ્લેન્ક હોર્સ ઇઝ બ્લેન્ક નોબલ એનિમલ. બ્લેન્ક કેટ લવ્સ કમ્ફર્ટ. બ્લેન્ક રોઝ ઇઝ બ્લેન્ક સ્વીટેસ્ટ ઓફ ઓલ ફ્લાવર્સ. બ્લેન્ક ડાર્કેસ્ટ ક્લાઉડ હેઝ બ્લેન્ક સિલ્વર લાઇનિંગ. ધીસ ઇઝ બ્લેન્ક બેસ્ટ બુક ઓફ હ્યુમન સાયકોલોજી. ઓકે, હવે ફ્રેન્ડ્સ તમે તમારી રીતે પ્રયત્ન કરો કે આનામાં આજે ખાલી જગ્યાઓ છે તેમાં કયા આર્ટિકલ્સનો ઉપયોગ થાય. તો તમે વિડીયો પોઝ કરીને તમે પ્રેક્ટિસ કરી શકો છો અને ત્યારબાદ તમે વિડીયોને કન્ટિન્યુ કરી અને તમારા જે જવાબો છે, આન્સર્સ છે, તેને તમે ચેક કરી શકો છો. ઓકે, નાવ લેટ અસ સી ધ આન્સર્સ. ફર્સ્ટ, ધ બુક યુ વોન્ટ ઇઝ આઉટ ઓફ પ્રિન્ટ. અહીંયા ધ આર્ટિકલનો ઉપયોગ થશે, બરાબર ને? કારણ કે ડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ એટલા માટે થશે કે અહીંયા જે કયા પુસ્તકની વાત છે, કે જુઓ, ધ બુક યુ વોન્ટ ઇઝ આઉટ ઓફ પ્રિન્ટ. તમે જે પુસ્તક ઈચ્છો છો ને તે પ્રિન્ટ બહાર છે, એટલે કે તે હાજર નથી, તેની બધી જ કોપી વેચાઈ ગઈ છે, તે રીતે, બરાબર? એટલે કે હવે ફરીથી જ્યારે તે પુસ્તક પ્રિન્ટ થશે ત્યારે અવેલેબલ થશે, બરાબર ને? સો ધ બુક યુ વોન્ટ ઇઝ આઉટ ઓફ પ્રિન્ટ. લેટ અસ ગો ટુ ધ પાર્ક. અહીંયા પણ ડેફિનેટ આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. ચાલો આપણે જઈએ, તો એક ચોક્કસ જગ્યા છે થઈને, કે ભાઈ ક્યાં જવું છે, ક્યાં જઈએ, તો પાર્કમાં જઈએ. એટલે લેટ અસ ગો ટુ ધ પાર્ક. તો અહીંયા એક ચોક્કસ પાર્કની વાત છે, ઓકે? પરંતુ જો તમે અહીંયા આ જ વાક્યમાં તમે એવો રેફરન્સ આપો છો કે કોઈ ઘણા બધા પાર્ક છે અને એમાંથી કોઈ પણ કોઈ એક પાર્કમાં તમારે જવું છે, બરાબર, તો ત્યાં જવાની વાત છે, તો તે જેવો એવો કોઈ રેફરન્સ હોય તો તમે ત્યાં ઇનડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ કરવો છો, બરાબર? પણ અહીંયા એક જનરલ બાબતમાં આપણે લઈએ છીએ તો ત્યારે લેટ અસ ગો ટુ ધ પાર્ક. ધ હોર્સ ઇઝ અ નોબલ એનિમલ. અહીંયા હોર્સ એક જે તેના એક ક્લાસની વાત છે, બરાબર, સમગ્ર હોર્સના સમગ્ર વર્ગની વાત છે, એટલે ધ હોર્સ ઇઝ અ નોબલ એનિમલ. જેવી રીતે અગાઉ આપણે આવું વાક્ય જોયું હતું ને, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. The cat loves comfort. Next, the rose is the sweetest of all flowers. Okay? તો અહીંયા
પહેલું જે ધ છે તે કેમ, તો એ રોઝ જે છે તેના વર્ગનો ઉલ્લેખ થાય છે એટલા માટે ધ રોઝ. અને સેકન્ડમાં શું છે, સુપરલેટિવ ડિગ્રી છે, સ્વીટેસ્ટ, રાઈટ. તો જે એડજેક્ટિવ છે ને તેને ઈએસટી પ્રત્યે લાગ્યું છે. તો અગાઉ પણ આપણે તે નિયમ જોયેલો છે, તેની ચર્ચા કરેલી છે કે સુપરલેટિવ ડિગ્રી નું જે એડજેક્ટિવ હોય તો ત્યારે તેની પૂર્વે ધ આર્ટિકલ વપરાય છે. ઓકે, ધ લોંગેસ્ટ, ધ સ્વીટેસ્ટ, ધ બિગેસ્ટ, ધ ક્લેવરેસ્ટ. ઓકે, અને જેમાં ઈએસટી પ્રત્યે ન લાગે તો ત્યારે આપણે સારો ઉપયોગ કરીએ છીએ સુપરલેટિવ ડિગ્રીમાં, બેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, અથવા મોસ્ટનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, ધ મોસ્ટ અથવા ધ બેસ્ટ. ધ ડાર્કેસ્ટ ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ. હું આશા રાખું છું કે તમારા બધા જ જવાબો સાચા હશે. This is the best book of human psychology. Next exercise જોઈએ. ફરીથી તમારે પ્રયત્ન કરવાનો છે જાતે. તો સૌપ્રથમ તમે આન્સર નોટ કરો, અને ત્યારબાદ આપણે જે તે એક્સરસાઇઝને, આપણે જે આ એક્સરસાઇઝને સોલ્વ કરીએ છીએ, ત્યારબાદ તમે આ જવાબોને સરખાવો કે તેમાંથી કેટલા સાચા છે. પરંતુ મને વિશ્વાસ છે કે તમારા જે બધા આન્સર્સ હશે તે સાચા હશે. જો તમે સિન્સિયરલી ધ્યાન આપ્યું હશે તો આ એક્સરસાઇઝના બધા આન્સર્સ તમારા સાચા હશે. પ્રથમ વાક્ય છે, જુઓ, ફર્સ્ટ સેન્ટેન્સ, હી કેન પ્લે ડેશ ફ્લ્યુટ, સેકન્ડ ડેશ મોર ધે ગેટ ડેશ મોર ધે વોન્ટ, થર્ડ ઇઝ 12 inches મેક ડેશ ફૂટ, વન ઇવનિંગ બેગર કેમ ટુ માય ડોર, કોપર ઇઝ ડેશ યુઝફુલ મેટર, હી ઇઝ નોટ ડેશ ઓનરેબલ મેન. Now let us see the answers. He can play the flute. Okay, musical ornaments hoy ne, musical je instruments hoy che teni sathe musical instrument sathe definite article the no upyog thai che. He can play the flute. એટલે વાંસળી. ધ મોર દે ગેટ ધ મોર દે વોન્ટ. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે અને આ પ્રમાણેના જે વાક્યો છે તે અગાઉ આપણે જોઈ ગયા છીએ. તો આ એક ફિક્સ્ડ એક્સપ્રેશન છે, બરાબર, ધ મોર વાળો. તો ધ નો ઉપયોગ થાય છે, ધ મોર દે ગેટ ધ મોર દે વોન્ટ. તેઓ જેટલું વધારે મેળવશે તેટલું જ વધારે તેની ઈચ્છા રાખશે. ઓકે, લાઈક ધ મોર યુ એક્સપેક્ટ ધ મોર યુ સફર. જેટલી વધારે અપેક્ષાઓ રાખશો તેટલા જ વધારે દુઃખી થશો. તો આવા જે એક્સપ્રેશન હોય છે ને, તો ઇંગ્લિશમાં આપણે ધ મોરનો ઉપયોગ કરીએ છીએ, કે જે રિપીટ થાય છે સેકન્ડ ક્લોઝમાં, ધ મોર ધે ગેટ ધ મોર ધે વોન્ટ. 12 inches મેક અ ફૂટ. આ તો ઇઝી છે કે 12 inches મેક અ ફૂટ, એટલે એક ફૂટ બને છે. વન ઇવનિંગ અ બેગર કેમ ટુ માય ડોર, એટલે કયો બેગર, તો કોઈ એક બેગરની વાત છે. એટલે તેનો રેફરન્સ જે છે તે આવતો નથી, એટલે કોઈ ચોક્કસ બેગરની વાત નથી કરતા. ઓકે, તો જ્યારે આ પેરેગ્રાફમાં હોય ને આ વાક્ય, તો અહીંયા જે એનો આન્સર છે તે ફ્લેક્સિબલ પણ હોઈ શકે. દાખલા તરીકે કોઈ એક બેગરની તમે વાત કરો છો, બરાબર, પછી તે જ બેગરનો રેફરન્સ તમે બીજી વાર જ્યારે તમારી વાતચીતમાં કરો છો ત્યારે
તમે ડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ કરો છો. ઓકે, તો અહીંયા કોઈ એક બેગરની વાત છે, એટલે વન ઇવનિંગ અ બેગર કેમ ટુ માય ડોર. કોપર ઇઝ અ યુઝફુલ મેટલ. ઓકે, તો અહીંયા કેમ એ આર્ટિકલનો ઉપયોગ થશે? કારણ કે એ ઓર એન ઇનડેફિનેટ આર્ટિકલ છે, અને અહીંયા કોપર એ ઉપયોગી મેટલ એટલે કે યુઝફુલ મેટલ છે. એટલે કે કોપર એકલું યુઝફુલ નથી, કોપર સિવાય પણ જે બીજા મેટલ છે તે એટલા જ યુઝફુલ છે. એટલે તેમાંનું આ એક છે. ઓકે, અને જ્યારે તેવો અર્થ થતો હોય ત્યારે ઇનડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે એ ઓર એન. બીજી વાત, બીજી બાબત છે આમાં કે યુઝફુલનો સ્પેલિંગ તમે જુઓ છો, USEFUL. તો યુઝફુલ છે તો તેનો પ્રથમ લેટર જે છે ને યુ છે. હવે પ્રથમ લેટર યુ એટલે કે યુ શું છે? વોવેલ છે, સ્વર છે. તો સ્વર છે છતાં તેનો ઉચ્ચાર કોન્સનન્ટ થાય છે, એટલે કે વ્યંજન ઉચ્ચાર થાય છે. ઓકે, તમે જુઓ યુઝફુલ એટલે કે ય આવે છે, રાઈટ, અને ય એ શું છે? વ્યંજન છે, અને તેથી એ આર્ટિકલ વપરાય, એન આર્ટિકલ આવે નહીં. હવે તેનું ડિસ્કશન આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. ઓકે, હી ઇઝ નોટ એન ઓનરેબલ મેન. જો અહીંયા પણ એવું છે કે ઓનરેબલ એ એચ થી શરૂ થાય છે. એચ શું છે? કોન્સોનન્ટ છે, એટલે કે વ્યંજન છે. છતાં અપવાદ છે ને અહીંયા, છતાં તેનો ઉચ્ચાર જે છે ને શબ્દનો, એ ઉચ્ચારની શરૂઆતનો જે ઉચ્ચાર છે તે સ્વર છે, સ્વર ઉચ્ચાર છે ઓનરેબલ. ઓકે, અને તેથી અહીંયા ઇનડેફિનેટ આર્ટિકલ એન વપરાય, એ એન એન. ઓકે, હી ઇઝ નોટ એન ઓનરેબલ મેન. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ છીએ. વારાણસી ઇઝ ડેશ હોલી સિટી. અલાદીન હેડ ખાલી જગ્યા વન્ડરફુલ લેમ્પ. હી રિટર્ન્ડ આફ્ટર ખાલી જગ્યા અવર. આઈ ફર્સ્ટ મેટ હિમ ખાલી જગ્યા યર અગો. ઇંગ્લિશ ઇઝ ખાલી જગ્યા ઇઝી લેંગ્વેજ. Who is ખાલી જગ્યા girl sitting there. Which is ખાલી જગ્યા longest river in India. Mohan has come without ખાલી જગ્યા umbrella. Now see the answers. Varanasi is a holy city. Varanasi પવિત્ર શહેર છે, એટલે તે એકલું જ નથી પરંતુ પવિત્ર શહેરોમાંનું એક, બરાબર ને, એટલે કે અ હોલી સિટી, એક શહેર છે. અલાદીન હેડ અ વન્ડરફુલ લેમ્પ. હી રિટર્ન્ડ આફ્ટર એન અવર. આઈ ફર્સ્ટ મેટ હિમ એ યર અગો. હવે આ જે વાક્યોમાં જે નિયમો લાગુ પડે છે આર્ટિકલ્સના, તેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, એટલે તમારા બધા જ આન્સર્સ સાચા હશે. ઓકે, ઇંગ્લિશ ઇઝ એન ઇઝી લેંગ્વેજ. એન ઇઝી લેંગ્વેજ. ઓકે, ઇંગ્લિશ ઇઝ એન ઇઝી લેંગ્વેજ. હુ ઇઝ ધી ગર્લ સિટિંગ ધેર. Which is the longest river in India? Mohan has come without an umbrella. So here we stop our discussion. Thank you very much. Thank you for watching. Thank you very much.